डीसामां गरीबोना आसियाना पर पालिकानुं फरी वळ्युं बुलडोजर। केटलाय परिवारोना बाथरूम टॉयलेट तूट्या। मालेतू जारोना दबाणो यथावत। बाबरना मेसपुरामां टुकड़ा करेल लाशनो भेद उकेलायो। सुईगामना रड़का गामना रमेश ठाकोरे करी हत्या। प्रेम प्रकरण मामले कराई हत्या। पतंजलि दवाओनी आड़मां विदेशी दारूनी हेराफेरी। अमीरगढ़ पोलीसे 44.5 लाख मुद्दामाल कर्यो जप्त। डीसामां पोस्ट विभागनी लापरवाही जारी। 10 महीनाथी वृद्ध सहाय योजनाना लाभार्थीओ खाय छे धरम धक्का। डीसानी आरतीए माळी समाजनुं वधार्युं गौरव। डेंग्यू होवा छतां आपी परीक्षा। समग्र क्लासमां मेळव्यो बीजो नंबर। હવે જોઈએ સમાચારો વિગતવાર। આજે ડીસા નગરપાલિકાનું બુલડોઝર શહેરના શિવનગર વિસ્તારમાં આવેલા ગરીબ પરિવારોના આસિયાનો પર ફરી વળ્યું હતું। પાલિકાના બુલડોઝરથી અહીં વસતા ગરીબ પરિવારની સ્થિતિ ખૂબ જ દયાજનક બની ગઈ હતી અને સ્થાનિક લોકોએ પાલિકાના વહીવટ પર સવાલો ઉઠાવ્યા હતા। આમ તો વાત કરવામાં આવે ડીસા શહેરની તો શહેર અસંખ્ય દબાણો થયેલા છે અને શહેરમાં મોટાભાગના દબાણો તો શહેરના પોસ વિસ્તારમાં થયેલા છે। પોસ વિસ્તારોમાં તો શ્રીમંતો દ્વારા દબાણો આચરવામાં આવેલા છે, પરંતુ ડીસા નગરપાલિકાનો ઇતિહાસ રહ્યો છે કે આ શ્રીમંતોના દબાણો હટાવવા માટે આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આજે ડીસા નગરપાલિકાએ પોતાની વહીવટી બહાદુરના દર્શન કરાવવા માટે ડીસા શહેરના પછાત વિસ્તાર એવા શિવનગર વિસ્તાર પરના ગરીબ પરિવારોના આસિયાના પર બુલડોઝર ફેરવી દીધું હતું। અહીં વસતા ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તેમાંય આજે ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારના ગરીબ પરિવારોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવાતા મકાનો ધરાશાયી થઈ ગયા હતા અને લોકો લોર પર આવી ગયા હતા। ગરીબ અને વૃદ્ધ લોકોના મકાનો આજે પાલિકા દ્વારા તોડી પાડી દેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। સાથે સાથે એકદમ દયનીય પરિસ્થિતિમાં મૂકી ગયેલા આ વિસ્તારના લોકોએ તેમની સાથે કરવામાં આવતા પક્ષપાત વિશે ડીસા નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। મારું કહેવાનું એમ છે કે અમે આ બધા ગરીબ છે તો ગરીબોને આ અત્યારે લાગશે આ તો તહેવાર બગડે દિવાળી બગડી દિવાળી મરે આવે છે તો આ છોકરાને અમારે કપડાં લાવવા તો કઈ રીતે લાવવાના આ બધું અમારા નડે છે। અરે બધા સાહેબો અમને આડા પડ્યા છે પણ અમારી ઓતડી હાઈ લાગશે અને આગળ જેટલા બધી બહેનો બધી સી તો કઈ એમ તોડતા નથી બધી દબેણ તો ખાસી પડી છે બધી આગળથી એ તોડે ને હોય શું કેમ અમારા ગરીબોને આડા પડો છો। આ સાહેબ અમારા ગરીબોને આ બધું તોડાયું શા માટે ગરીબી અમારે મહિના મેર તો તમારે કેવું તો નતું કેવું આ મોટા સાહેબ છે મોટા મોટા સાહેબ આ મોટી મિલ્લે તોડાવી છે તમારે પહેલી અને આ ગરીબીને અમારી ગરીબીને આવી લીધી તોડતા તોડતા બધેથી ના આવવું પડે તમારે બીજું કોઈ ના બોલતા હા એટલે આ ગરીબીને અમારા હા વાંધા ને એના છોકરા જાદરૂ આવે જાય મેલા સંડા છે મારે તોડીને આવશું મારે પાણી પીવાનું નથી અને રૂપિયાવાળા હોય એટલે બધા રૂપિયાવાળા બધો રાખું ને ગરીબને તોડવાનું હોય ના ના ગરીબન તોડવાનું હોય સંડાસ નથી અમારે અમારા પાણી પાણી પીવા નથી તો અમે પાણી પીવા જાય જાય સંડાસ દવા જાય જાય અમારા છોકરા જાય જાય એને છેડા મારવા જાય ને હા નાવા ધોવા જાય જાય અમે બાથરૂમ ને અમારે જાદરૂ ને તો અમારે સંડા ચા જવાનું અમારે નાવા ધોવા ચા જવાનું મારા બૈરીને ધોવા જા જલમ શો છે છોકરીને જલમ શો છે તો અમે બધા જાદરૂ જવા ત્યાં જાઓ અમે સંડા જવા ત્યાં જાઓ કપડાં ત્યાં ધોવાના અમે તો તમે કોઈ સુવિધા નહીં કરો તો અમે તમારા ઘરે અમે ઓટલા કુર્તા કુર્તા બધા આવશે અમે અમે 50 જણા છે અમારા પરિવારમાં 50 જણા છે બધાને કોઈને સંડાસ રહ્યો નથી કોઈને બાથરૂમ રહ્યો નથી ખાલી એક એક લગીર લગીર જમીઓ રહેવા ઉઘરવા માટે રહ્યો છે આ બધું અમારે વ્યવસ્થા કોક કરી આલવી પડશે પાણી પીવાનું ચાય નથી ટોકલીઓ રાશી નથી અમારે મોરિયું બધી તોડી નાખી છે। ડીસામાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન સર્જાયેલા આ દ્રશ્યો ગવાહી આપી રહ્યા છે કે દેશમાં આજે પણ ગરીબ પરિવારો માત્ર ભગવાન ભરોસે જીવન ગુજારી રહ્યા છે, કારણ કે પાલિકાને આવા ગરીબ અને લાચાર લોકો સામે જ વિકાસના નામે આવા ધતિંગ કરવાની હિંમત છે અને પાલિકા જો સાચા અર્થમાં શહેરમાં વિકાસની વાતો કરતી હોય તો સૌથી પહેલા શ્રીમંતોના મોજ શોખ માટે કરવામાં આવેલા દબાણો દૂર કરવા જોઈએ, નહીં કે ગરીબો દ્વારા રહેવા માટે કરેલા દબાણોને। ડીસા નગરપાલિકાનું બુલડોઝર આજે શિવનગરના રહીશો ગરીબ રહીશોના આસિયાના પર બે રહેમીથી ફરી વળ્યું હતું। શિવનગરના ગરીબ રહીશો આસિયાના વગરના આજે થઈ ગયા હતા। ડીસાથી હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ, બીકે ન્યૂઝ। અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર અકસ્માતની ઘટના ઘટી હતી। અંબાજીથી પીડાનપુરા જતી બસને અકસ્માત નડ્યો હતો। ત્રિશુલિયા ઘાટમાં જોખમી વળાંકો છે,
તેવામાં ગમે ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે છે। ત્યારે આજે બસ અને મેક્સ જીપ સામસામે વળાંકમાં ટકરાતા અકસ્માત સર્જાયો હતો। જીપના ડ્રાઈવરને અકસ્માતથી સામાન્ય ઈજાઓ થઈ હતી। બસને ટ્રકનો ઓવરટેક કરવામાં અકસ્માત થયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સદનસીબે તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો। બસ ખેરાલુ ડેપોની હતી। ઇસ્લામ ધર્મના મહાન પયંગબર હજરત મોહમ્મદના દોહિત્ર હજરત ઇમામ હુસેન તથા તેમના 72 સાથીઓએ માનવતાના મૂલ્યો તથા શાશ્વત મૂલ્યોને બચાવવા વહોરેલી શહાદતની યાદમાં દર વર્ષે યન્વે આસુરા અને તાજિયાના જુલુસ કાઢવામાં આવે છે। પાલનપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા માતમના પર્વ મહોરમ નિમિત્તે તાજિયા નીકાળી શહાદતને યાદ કર્યા હતા। જે પ્રસંગે શહેરના 3 બત્તીથી નાની બજાર થઈ કમાલપુરા સુધી તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યા હતા। શહેરના તાજિયામાં માનવ મહેરામણ ઉમટી હતી। મુસ્લિમ અકીદત મંદોરના યા હુસેનના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું। મહોરમ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ નવાબના વંશજો દ્વારા 3 બત્તી વિસ્તારમાંથી સરકારી તાજિયાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। જ્યારે પરંપરાગત મુજબ યોજાતા તાજિયામાં જુલુસ સાંજે કમાલપુરા વિસ્તારમાં તાજિયા ઠરાવવામાં આવ્યા હતા। અંતે કોમી એકલાસના માહોલ સાથે તાજિયા જુલુસ સુખરૂપ સંપન્ન થયું હતું। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। બાબરના મેઝપુરામાં ટુકડા કરેલ લાશનો ભેદ ઉકેલાયો। સુઈગામના રડકા ગામના રમેશ ઠાકોરે કરી હત્યા, પ્રેમ પ્રકરણ મામલે કરાઈ હત્યા। પતંજલિ દવાઓની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, અમીરગઢ પોલીસે 44.5 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। ડીસામાં પોસ્ટ વિભાગની લાપરવાહી જારી, 10 મહિનાથી વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓ ખાય છે ધરમધક્કા। અને ડીસાની આરતીએ માળી સમાજનું વધાર્યું ગૌરવ, ડેન્ગ્યુ હોવા છતાં આપી પરીક્ષા, સમગ્ર ક્લાસમાં મેળવ્યો 2નો નંબર। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201। રાજકમલ ફ્રેશ, રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે। સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે।
રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા। અલે ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કઈક સારો ધંધો બતાવો। તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે। એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે। આ ફોર્મ ભરી દો। આ ફોર્મ તમે જ ભરી આપો, એ તો 3 ચોપડી જ ભણેલા છે। લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું। લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ। અતુલ શક્તિ હે મેરે પાસ। એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ DI એન્જિન, શ્રીરામ ઓટો એજન્સી, પાલનપુર ડીસા હાઈવે, જોડનાપુરા સ્કૂલની બાજુમાં, હોટલ ઝાયકાની સામે, પાલનપુર। આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ। સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર, ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટિક કલેક્શન, સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયા ચોળીની શોભા અમારી। તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયા ચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા। સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં। ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટપ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે। સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। દિયોદર તાલુકાના લુદ્રા ગામની નર્મદા કેનાલમાંથી કોટડા ગામના 27 વર્ષીય યુવાને લાશ મળી આવતા ચકચાર મચી છે। દવા લેવા જવાનું કહી અગમ્ય કારણસર કેનાલમાં ઝંપલાવ્યું હતું। દિયોદર તાલુકાના કોટડા ગામે રહેતા 27 વર્ષીય શિવાભાઈ પટેલ ઘરેથી 10/10/2016 સાંજે દવા લેવા જવાનું કહી નીકળેલા હતા, જેમની લાશ 12/10/2016 રોજ મોડી સાંજે લુદ્રા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા। જો કે આ યુવાન અસ્થિર મગજનો હોય આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવતા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધાનેરામાં ગૌભક્તો દ્વારા ગૌમાતાના લાભાર્થી શરદ પૂર્ણિમા ગરબા મહોત્સવ માટે બેઠક મળી હતી। ધાનેરા તાલુકાના ગૌભક્તો દ્વારા છેલ્લા 2 વર્ષથી ગૌમાતાના લાભાર્થી સુંદર શરદ પૂર્ણિમા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। પાછલા 3 વર્ષથી અહીં ગરબાનું આયોજન થાય છે, ત્યારે આગામી આયોજનના ભાગરૂપે ધાનેરા ગાયત્રી મંદિર ખાતે ગૌભક્તોની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ગૌસેવા મોપ્તાજી રાજપૂત, ગાયત્રી યુવક મંડળ પ્રમુખ ભીખાભાઈ પુરોહિત, ગીરધારીભાઈ ઠક્કર, તગાભાઈ મોદી સહિત ગૌસેવક હાજર રહ્યા હતા। આગામી તારીખ 16/10/2016 રવિવારના રોજ ધાનેરા ગાયત્રી મંદિર ખાતે શરદ પૂર્ણિમા ગરબાનું આયોજન રાખેલ હોય આમાં વધારે અને વધારે લોકો આવે અને ગાય માતાની 108 દીવાની આરતી ઉતારવાનું આયોજન વિચારાયું હતું। લોકો વધુને વધુ ધાનેરાને આસપાસની ગૌશાળામાં લોકો મદદ કરે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। 33 કરોડ દેવ સમાન ગૌમાતાના લાભાર્થી કરવામાં આવેલા આ આયોજનમાં લોકો ગૌમાતાના ઉત્થાન માટે આગળ આવે અને સહુ કોઈ આ શરદ પૂર્ણિમાના ગરબામાં હાજર રહે તેવા આયોજકોએ અનુરોધ કર્યો છે। આગલા વર્ષમાં અમે પૂર્ણ શરદ પૂર્ણિમાએ આયોજન કર્યું હતું ગરબાનું અને એ ગૌમાતાના લાભાર્થે આ વર્ષ પણ બધા મિત્રોએ મળી અને અમે ગૌમાતા માટે આયોજન કર્યું છે ગરબાનું અને વધારેને વધારે પબ્લિક આવે અને જો હમણાં જે પૂર આવ્યું હતું એમાં ગૌમાતાને ખૂબ મરણ પામી છે અને એમને નુકસાન પણ થયું છે, ટેટોડા આજુબાજુ બધે થયું છે, તો એના ભાગરૂપે આપણે થોડા મૂળ ફાળો આપી અને જે બી ગાય માટે દાન આપવું હોય એ આપી અને ગૌમાતાની સેવા કરીએ
જય ગૌ માતા જય ગોપા. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસે દવાઓની આડમાં દારૂની હેરાફેરી કરતા ટ્રકને પકડી પાડ્યો છે. પતંજલિ પરિવહન પ્રાઇવેટ લિમિટેડની દવાઓની બિલ્ટીવાળા વાહનમાંથી દિવ્ય ફાર્મસીના માર્કાવાળા બોક્સની આડમાં છુપાવેલો 23 લાખથી વધુ વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાને અડીને આવેલી રાજસ્થાન સરહદેથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. પોલીસ ક્યારેક સતર્કતાએ વાહનોની સઘન ચેકિંગ કરતા મોટા પ્રમાણમાં દારૂ મળી આવતો હોય છે. ત્યારે આજે અમીરગઢ ચેકપોસ્ટ પરથી 23 લાખથી વધુનો દારૂ પોલીસે પકડી પાડ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક નીરજ બડગુજર દ્વારા દારૂની હેરાફેરી પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે બુટલેગરો હવે નવા નવા કિમિયા અપનાવી ગાંધીના ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે પ્રયત્નો કરે છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં ગુજરાતમાં બનાસકાંઠાથી દારૂ ઘૂસાડવામાં આવે છે. પરંતુ છેલ્લા 6 માસથી જિલ્લા પોલીસ અધિક્ષકની ચુસ્ત દારૂબંધીના અમલને લઈ પોલીસ પણ સતર્ક બની છે. જિલ્લામાં મોટા પ્રમાણમાં દારૂ પકડાઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક નવા કિમિયા સાથે દવાની આડમાં દારૂ ભરેલ ટ્રક પોલીસે ઝડપી પાડી છે. આજે ઝડપાયેલા દારૂમાં કુલ 597 પેટીમાં કુલ 19,164 બોટલ દારૂ મળી કુલ 23,89,200 વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં ટ્રક સાથે મળી કુલ 44,55,373 મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા વિદેશી દારૂને રોકી પાડવા, તેના નેટવર્કને તોડી પાડવા સારું બનાસકાંઠા પોલીસ અધિક્ષક સાથ શ્રી નીરજકુમાર બડગુજર પાલનપુર નાઓએ આપેલ સૂચના માર્ગદર્શન અંતર્ગત ઇન્ચાર્જ DYSP નાયબ પોલીસ અધિક્ષક બી એ ચાવડા સાહેબ તથા CPICOના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ અમીરગઢ પોલીસ દ્વારા બોર્ડર ચેકપોસ્ટ પર નાકાબંધી વાહન ચેકિંગ દરમિયાન કલાક 10:30 વાગે રાજસ્થાન RJ પાસિંગ RJ GD 7964ની ટ્રક આવતા 17 ટ્રકને ચેક કરતા દવાઓના બોક્સની આડમાં ગેરકાયદેસર વિદેશી દારૂ મળી આવેલ, જે વિદેશી દારૂ ટોટલ 597 પેટી, બોટલ નંગ 19,164 તથા ટોટલ મુદ્દામાલ દારૂનો 23,89,200 અને કુલ દવાઓનો મુદ્દામાલ 10,63,473 રૂપિયા થઈ ટોટલ મુદ્દામાલ 44,55,373 કબજે કરી આ કામે ટ્રકના ચાલક પ્રદીપ કુમાર ધરમપાલ યાદવ રહે સહદ તાલુકો ગોહાના ઝુંઝનું રાજસ્થાન તથા તેની સાથેના ઈસમ ધરમપાલ યાદવ આહિર રહે સહદ ગોહાના ધરમવીર ગંગારામ નાયક રહે નાંદા તાલુકા ચરખી દેદરી જિલ્લો ભિવાની હરિયાણાવાળાને અમીરગઢ પોસ્ટે પ્રોહિગુના રજીસ્ટ્રેશન 53/4/16 કામે અટક કરીને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થાય છે. જિલ્લા પોલીસની કડકાઈના કારણે હવે દારૂની હેરાફેરી કરતા લોકો નવા કિમિયા અપનાવતા થયા છે. રાજસ્થાનથી પકડાતા દારૂમાં દર વખતે હવે નવા નવા કિમિયા બહાર આવે છે. ક્યારેક તેઓ ટ્રકમાં કબાટ બનાવે છે તો ક્યારેક દવાની આડમાં દારૂ લાવે છે. પરંતુ પોલીસની સતર્કતાએ દારૂ હેરાફેરી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે જો પોલીસ આ જ પ્રકારે કડક વલણ અપનાવે તો ગાંધીના ગુજરાતને સાચા અર્થમાં નશામુક્ત બનાવી શકાય છે. સરકાર એક તરફ પોસ્ટ વિભાગને અદ્યતન બનાવવાની વાતો કરી રહી છે તો બીજી તરફ પોસ્ટ વિભાગના કથળતા જતા વહીવટને પગલે જનતા પરેશાન થઈ ઉઠી છે. ડીસાસરમાં આવેલી પોસ્ટ ઓફિસના સુરતે હાલ કંઈક આવા જ છે અને લોકોને તેના લીધે પરેશાન થવું પડી રહ્યું છે. પોસ્ટ ઓફિસની બહાર બેઠેલા તમામ લોકો છે સરકાર દ્વારા આપવામાં આવતી વૃદ્ધ સહાયના લાભાર્થીઓ. સરકાર દ્વારા ચોક્કસ તેમને આ લાભની જાહેરાત કરવામાં આવી હોય, પરંતુ આ અશક્ત અને વૃદ્ધ લાભાર્થીઓને સરકારની આ સહાય મેળવવા માટે કંઈ ઓછા પાપડ નથી વેલવા પડતા. અહીં બેઠેલા લાભાર્થીઓમાંથી કેટલાક લાભાર્થીઓને તો 10-10 મહિનાથી સહાય મળી નથી અને આ લાભાર્થીઓ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં ડીસા પોસ્ટ ઓફિસમાં અસંખ્ય ધક્કા ખાઈ ચૂક્યા છે. પરંતુ આ લાભાર્થીઓને લાભ મળવો તો દૂર રહ્યો, પરંતુ ડીસા પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા ઠીક જવાબ પણ આપવામાં આવતો નથી. અસહાય વૃદ્ધો માટે એકમાત્ર સરકારનો આ આશરો હવે છીનવાઈ રહ્યો હોય તેવો વૃદ્ધો માની રહ્યા છે. ડીસા પોસ્ટ ઓફિસમાં જ્યારે જ્યારે પણ આ વૃદ્ધો તેમની સહાય મેળવવા જાય છે ત્યારે ત્યારે તેમને ધક્કા જ ખાવા પડે છે અને આ બાબતે જ્યારે સ્થાનિક પોસ્ટ માસ્તરને પૂછવા જાય તો ડીસામાં પોસ્ટ માસ્તરની જગ્યા પણ ખાલી છે અને ઇન્ચાર્જ પોસ્ટ માસ્તર આખી પોસ્ટ ઓફિસનો વહીવટ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત ડીસાની પોસ્ટ ઓફિસના ઇન્ચાર્જ પોસ્ટ માસ્ટર ડીસા પોસ્ટ ઓફિસમાં કાયમી ટપાલીઓની ઘટ હોવાના લીધે આ સમસ્યા સર્જાતી હોવાનું જણાવી રહ્યા છે.
અહીંયા મારું એક પાર્સલ 8 તારીખથી આવેલું છે, ઠીક છે. તો એ પાર્સલ લેવા આવ્યો તો એવો જવાબ મળે છે કે સાહેબ હાજર નથી. હું કહું કે તમારો ટપાલી, આપણા એ વિસ્તારનો ટપાલી કોણ છે કે ટપાલીની અમને ખબર ના હોય. સાહેબને પોસ્ટમાસ્ટરનો વાત કરીએ કે એ બધી અમને ખબર ના હોય. કે સાહેબ અહીંયા કોઈ અધિકારી એવું કોઈ નિમેલો જ નથી કે જેની કાયદેસર આપણે પૂછતરછ કરી શકીએ અને અમુક આપણને સાચી માહિતી આપે એવો કોઈ અધિકારી જ અહીંયા હાજર નથી. એવા કોઈ અધિકારી સાહેબ હાજર જ નથી અહીંયા. જ્યારે બી અહીંયા પોસ્ટ ઓફિસમાં આવીએ કોઈ ટપાલ અમને ઘરે મળતી નથી. 8 નંબરના વોર્ડની અંદર અહીંયા કેટલા બી માણસો ઊભા છે જેમના મની ઓર્ડર નહીં આવે, 12 મહિનાથી મની ઓર્ડર નથી આવતા, તાર ટપાલ નથી આવતા. તો સાહેબ પોસ્ટ ઓફિસનો મતલબ શું? આજે સરકાર એમ કહી રહી છે કે સાહેબ પોસ્ટ ઓફિસો ફરીથી સજીવ કરો, બરાબર. અને આમ અત્યારે પોસ્ટ મેનેજરને પૂછો, ચૌહાણ સાહેબને પૂછો તો એ કહે છે કે અમારે તો હજુ તમારે નથી આવ્યું, આમ છે ને એમ છે, રોજ કાંઈ અઠવાડિયામાં અમારે 2 ટકા ખાવા પડે. અને પછી છેવટ પછી કહે કે હવે આ જ અવાર કાલે એમ કરી કરી 4 મહિને 6 મહિને આવે આવું કરે છે. તમારે આવકનો બીજી કોઈ આવક નથી? મારે 4 મહિનાના પૈસા લેવાના છે. પૈસા છે વૃદ્ધા પેન્શનના. અહીંયા આવા જવાબ નહીં હાલતા સાહેબ. ધક્કા ખાઈ મારી ગરીબ માણસ ચોથી પૈસા લાવે, મારો ડોહો થાચ્યો છે. મજૂરી કરવાવાળો કોઈ નથી. પોતા 25 રૂપિયા મળે છે ખાંસો સાહેબ, પણ જવાબ જ નહીં આપતા. પાડું ભાજીને ચોથે રોજ લાવવા સાહેબ પૈસા. સરકાર એક તરફ સિદ્ધિ સહાયની વાત કરી રહી છે, જ્યારે બીજી તરફ લાભાર્થીઓને મહિનાઓ સુધી સહાય નથી મળી. તો શું સરકાર સીધી સહાયની વાત કરી રહી છે તે આ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાની આરતીએ માળી સમાજનું વધાર્યું ગૌરવ, ડેન્ગ્યુ હોવા છતાં આપી પરીક્ષા, સમગ્ર ક્લાસમાં મેળવ્યો 2નો નંબર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ વેપારી મિત્રો અને કંપનીઓ માટે. એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ: જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ઈસા. હોટલ જોરબા, પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 2674744. શક્તિ હૈ, વિશ્વાસ કા સંગમ હૈ, યે બચ્ચો કી પસંદ હૈ. સુબહ પીઓ, શામ પીઓ, આશા પૂરા દૂધ હૈ. વિટામિન સે ભરપૂર હૈ યે, ગાઉ કી ખુશ્બુ હૈ, કોઈ મિલાવટ નહીં, આશા પૂરા દૂધ હૈ. પીઓ ઓર પિલાઓ, જિંદગી ખુશિયો સે ભર લો. પીએ, મમ્મી પીએ, બડે પીએ, છોટે પીએ, આશા પૂરા દૂધ હૈ, આશા પૂરા દૂધ હૈ. આશા પૂરા દૂધ, પીઓ ઓર પિલાઓ. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી વેર, વરમોરા, ઓએસએસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ વોશ બેસિન, મેપલ બાઉલ વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ,
સીપી ફિટિંગમાં નળ, બાથકો અને શાવર, ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટાસ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, અ હાઉસ ઓફ ક્વોલિટી. રતન સ્વીટ માર્ટ, સ્વીટ્સ, નમકીન એન્ડ સ્નેક્સ. દુકાન નંબર 13, ખુશ્બુ શોપિંગ સેન્ટર, જૂની સિવિલ કોર્ટની બાજુમાં, મેઇન રોડ, ડીસા. મોબાઈલ નંબર 97143 20 683. હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો સીમાર્ટ દિશા. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત રૂપિયા 999 માં 4 શર્ટ્સ અને 999 રૂપિયા માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલ ની બાજુમાં, બનાસ બેંક ની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. શક્તિ અને ભક્તિના પર્વ એવા નવરાત્રિ પર્વની ડીસા તાલુકાના ભોયણ ગામમાં પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિની અંતિમ રાત્રે ભોયણ ખાતે આવેલા જોગણી માતાના મંદિર ખાતે પણ ભોયણ ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ મચાવી હતી. અમીરગઢ તાલુકાના આવલ ગામે દશેરાના દિવસે શોભાયાત્રા અને શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. અમીરગઢ તાલુકાના આવલ ગામમાં ડાભી દરબારોએ પરંપરાગત રીતે 9 દિવસ નવરાત્રિમાં કુલદેવી શ્રી ચામુંડા માતાજીની ચાચર ચોકમાં સ્થાપના કરી પૂજા અર્ચના કરીને દશેરાના દિવસે વરઘોડો યોજ્યો હતો. ત્યારબાદ પૌરાણિક સ્થાને માતાજીનો ગરબો મૂકવામાં આવ્યો અને માતાજીને ધજા ચડાવી પરંપરાગત શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ ઉજવ્યો હતો. ડીસા તાલુકાનું માલગઢ ગામ પણ નવરાત્રિની ઉજવણી કરવામાં બાકાત રહ્યું ન હતું. માલગઢ ગામમાં આવેલ ખોડિયાર માતાના મંદિર ખાતે સ્થાનિક આગેવાનો દ્વારા નવરાત્રિ પર્વ પ્રસંગે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબામાં માલગઢ ગામના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. માલગઢ ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિર પર યોજાયેલા આ ગરબા મહોત્સવ માટે નિહાળવા માટે ગુજરાત સરકારના મંત્રી કેશાજી ચૌહાણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાનું સંપૂર્ણ અને સુંદર આયોજન માલગઢના આગેવાન નરેશકુમાર સોલંકી અને ગામના સરપંચ શ્રવણભાઈ માળીએ કર્યું હતું. આજના સમયમાં બાળકની તબિયત જરા ઠીક ના હોય અને માતા પિતા વ્યાકુળ થઈ જતા હોય છે અને તેના અભ્યાસની પણ ચિંતા કરતા નથી. ત્યારે એક તરફ દેશના પ્રધાનમંત્રી દીકરીઓને શિક્ષણ આપવાની વાતો કરતા હોય ત્યારે સાચા અર્થમાં દીકરીને ભણાવવી એ આપની ફરજ બનતી હોય છે. મગનલાલ માળી બનાસકાંઠા જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળે છે અને તેમની મોટી દીકરી અનિતા તો ડોક્ટર બની ચૂકી છે, પરંતુ નાની દીકરી આરતી MBBSના છેલ્લા વર્ષમાં પરીક્ષા આપી રહી હતી.
તે દરમિયાન આરતી ડેન્ગ્યુમાં સપડાઈ ગઈ હતી, પરંતુ આરતીનું મજબૂત મનોબળ અને પિતા મગનલાલ માળી દ્વારા આપવામાં આવેલી હિંમતના પગલે આરતીએ બીમાર અવસ્થામાં પણ હાથમાં નેડલ સાથે પરીક્ષા આપી અને ડેન્ગ્યુમાં સપડાયેલી આરતીને 24 બાટલા ચડાવવામાં આવ્યા હતા અને પરીક્ષા દરમિયાન ચાલુ બાટલા સાથે તેને પરીક્ષા આપી હતી. અભ્યાસ પ્રત્યે આરતીનો જૂનું ખરેખર કાબિલેદાદ છે અને આરતી આવી પરિસ્થિતિમાં પરીક્ષા આપીને તેની આખી કોલેજમાં બીજો નંબર મેળવ્યો છે ત્યારે ડીસાની આ દીકરી ખરેખર સાચા અર્થમાં ડીસા માટે ગૌરવ અપાવનાર છે. મજબૂત મનોબળ ધરાવતી આરતી પરીક્ષા બાદ અત્યારે પોતાના ડીસા સ્થિત ઘરે આવી છે ત્યારે ડીસા શિવસેનાએ આરતી તેમજ તેને અભ્યાસમાં હંમેશા ખડે પગે રહેનારા આરતીના પિતા મગનલાલ માળીને શુભેચ્છા આપવા પહોંચી ગયા હતા અને આરતીને તેની હિંમત બદલ સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા. બનાસકાંઠામાં દીકરીઓનું પ્રમાણમાં ભણતર ઓછું છે. ઘણા ટાઈમથી દેખીએ છીએ કે ગુજરાતમાં પણ શિક્ષણ દીકરીઓનું ઓછું છે. હમણાં ડીસાની દીકરી આરતી મગનલાલ સોલંકી, જેઓ ડીસામાં રહેતી હતી અને ડીસામાં અભ્યાસ કરીને અત્યારે અભ્યાસથી MBBS વડોદરામાં કરતી હતી. વડોદરામાં હમણાંથી લગભગ મહિના પહેલાં 5-1 દિવસથી એનું ડેન્ગ્યુ થઈ ગયું હતું. ડેન્ગ્યુ 5-1 દિવસ હોસ્પિટલમાં હતી. એમાં 5 દિવસની અંદર એને 24 બાટલા ચડેલા હતા. એવા ટાઈમે એની તબિયત ખૂબ નાદુરસ્ત હોવાથી અને આખું ઘર એનું ચિંતિત હતું, મા બાપ એના બધો આખો પરિવાર. ત્યારે દીકરી મક્કમ હતી કે ભલે મને જે પણ થયું છે પપ્પા, હું પરીક્ષા આપીશ. એમના પપ્પા મગનલાલ માળીએ પણ એમને કીધું કે બેટા પરીક્ષા આપતી નહીં, 6 મહિના પછી આપણે આપીશું. મમ્મીએ પણ ખૂબ કીધું તો કે પપ્પા 6 મહિના પછી મારો શું કરે, ભણતર બગડે, હું જરૂર પરીક્ષા આપીશ અને હું પાસ થઈશ. ત્યારે દીકરીનો મક્કમ નિર્ધાર અને બાઉસ દીકરી ડીસાની પરીક્ષા આપવા બેઠી. જ્યારે એના બાટલા ચાલુ હતા, હોસ્પિટલમાં હતી, છતાં પણ એને પરીક્ષા આપી અને સમગ્ર કેન્દ્રમાં બીજો નંબર પાસ થઈ છે, ત્યારે ડીસા શહેરનું ગૌરવ છે, બનાસકાંઠા જિલ્લાનું, સમગ્ર ગુજરાતમાં. આવી દીકરીઓ કે ખરેખર અત્યારે સમાજે એને આગળ આવીને ભણાવવી જોઈએ, ત્યારે હું ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું દીકરીને તથા એમના મમ્મી પપ્પાને. ભાઈ શ્રી મગનલાલ માળી ખરેખર એમની દીકરીને તો ભણાવે છે, છતાં ડીસામાં પણ કોઈની પણ દીકરીને તકલીફ હોય, કોઈની પણ છોકરાને તકલીફ હોય ત્યારે પોતે આગળ આવતા હોય છે. ત્યારે અમે પણ શિવસેના વતી આજે ખૂબ હર્ષથી, લાગણીથી એ દીકરીને અમે અભિનંદન ગઈકાલે એનું સ્વાગત કર્યું છે. મોમેન્ટો આપી, એનું મીઠું મોઢું કરાવી અને ફૂલછડી તેનું સ્વાગત કર્યું છે. ખરેખર એને ધન્ય છે એના મા બાપને અને ધન્ય છે એ દીકરીને કે જબરદસ્ત એને ઉત્સાહ હતો કે મારે પરીક્ષા આપવી જ છે. એક બાજુ 24 બાટલા ચડેલા અને આખા બે હાથોમાં એને બ્લડની પેલી ઇન્જેક્શન લાગેલી બાટલાઓની, ત્યારે ખરેખર આવી દીકરીએ એ ધન્ય કહેવાય છે કે એના મા બાપને કે નસીબદાર છે કે એને આવી દીકરી છે. ત્યારે હું સમાજને, સમગ્ર ગુજરાતને, સમગ્ર હિન્દુસ્તાનને, જ્યારે નરેન્દ્ર મોદી કહે છે શિક્ષણમાં દીકરીને ભણાવો, ત્યારે આવી રીતે એમના મા બાપ જે ભણાવી રહ્યા છે, ત્યારે હું સમગ્ર વિશ્વને, સમગ્ર ભારત સરકાર, ભારત દેશને કહું છું કે આપણી દીકરીઓને ભણાવવું જોઈએ. અને ખરેખર દીકરી નસીબદારને ત્યાં હોય છે, એટલે દીકરી ખરેખર ખૂબ સુંદર કાર્ય કર્યું છે. ત્યારે અમારા ડીસાનું ખૂબ નામ રોશન કર્યું છે. ખૂબ ખૂબ દિલથી શિવસેના ઉત્તર ગુજરાત વતી એમને દિલથી અમે અભિનંદન આપીએ છીએ. દિયોદર તાલુકાના વડાણા ગામે રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના મંત્રી કેશાજી ચૌહાણનો સાકરતુલ્લા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાણાના ઠાકોર બાલાજી મંત્રીશ્રીને ગામમાં બિરાજમાન શક્તિ માતાના મંદિરે સાકર ભાર તુલા કરવાની માનતા માની હતી અને જે મહાષ્ટમીના પવિત્ર દિવસના રોજ ગામ લોકોની ઉપસ્થિતિમાં માનતા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી કેશાજી ચૌહાણે ઉપસ્થિત ગામ લોકોને સંબોધતા આઠમના દિવસ અને શક્તિ ઉપાસનાની નવરાત્રીના પવિત્ર તહેવારની દરેકને શુભેચ્છાઓ પાઠવતા આદ્ય શક્તિ માં અંબાને યાદ કરી પ્રાર્થના કરી હતી અને આ પ્રસંગે દિયોદર ભાજપના મહામંત્રી ભરતભાઈ અખાણી, નીતિનભાઈ ઠક્કર, અર્જણભાઈ ઠાકોર, દેહળાજી ઠાકોર, બાલાજી ઠાકોર, પ્રભુજી ઠાકોર, પોપટજી ઠાકોર, વજાજી ઠાકોર સહિત વડાણાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાચારોના અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. ડીસામાં ગરીબોના આસિયાના પર પાલિકાનું ફરી વળ્યું બુલડોઝર. કેટલાય પરિવારોના બાથરૂમ ટોયલેટ તૂટ્યા. માલેતુ જારોના દબાણો યથાવત. બાબરના મેસપુરામાં ટુકડા કરેલી લાશનો ભેદ ઉકેલાયો. સુઈગામના રડકા ગામના રમેશ ઠાકોરે કરી હત્યા. પ્રેમ પ્રકરણ મામલે કરાઈ હત્યા.
પતંજલિ દવાઓની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, અમીરગઢ પોલીસે 44.5 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ડીસામાં પોસ્ટ વિભાગની લાપરવાહી જારી, 10 મહિનાથી વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓ ખાય છે ધરમધક્કા. ડીસાની આરતીએ માળી સમાજનું વધાર્યું ગૌરવ, ડેન્ગ્યુ હોવા છતાં આપી પરીક્ષા, સમગ્ર ક્લાસમાં મેળવ્યો 2નો નંબર. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.